द्वारका हर्षद बंदर पर चालतू मेगा डिमोलिशन पूर्णता आरे पहुंचू। सोमवार तीजा दिवसे दबाण दूर करने कामगी यथावत रही। हर्षद खाते गैरकायदे 239 स्थलों पर बुलडोजर फरी वळ्यू, जेमा 186 रेसिडेंट, 56 कॉमर्शियल, तेमज 4 धार्मिक दबाणों दूर कर देवाया। 4 करोड़ की वधु किमत की जमीन पर दबाणों दूर कर देवाया। आश्रे 9 लाख चौरस फूट जमीन पर दबाणों तोड़ी पाड़वामां आव्या। मेगा डिमोलिशन में रेन्ज आईजी, जिला पुलिस वड़ा सहित 300 पुलिस कर्मचारी काफलो चुस्त बंदोबस्त में जोड़ायो हतो। गांधी खाते डिमोलिशन त्रीजो दिवस छे। अहींया 800 जेटला पुलिस बंदोबस्त एसपी श्री नितेश पांडे साहेब नी आगेवानी में 2 डीवाईएसपी अने 20 जेटला पीआई नी नीचे मुकवामां आवेल छे। अहींया हाल चाली रहेल कामगीरी में आज त्रीजा दिवसना अंते 250 ऊपर मकानों तोड़वामां आव्या छे अने कामगीरी हजु पण चालू छे। खास करीने आ दबाण हटावानी कामगीरी ए माटे करवामां आवी छे के अहींया सरकारी जमीन ऊपर एन्क्रोचमेंट करवामां आवेलो। महानगरपालिका नुं एस्टेट विभाग एक्शन में आव्युं। छेल्ला केटलाक दिवसथी બિન અધિકૃત બાંધકામ સામે એસ્ટેટ વિભાગે લાલ આંખ કરી। દક્ષિણ ઝોનના બહેરામપુરા વોર્ડમાં પીરાણા ડમ્પિંગ સાઇટની સામે જ અજમેરી ફાર્મની જગ્યા તેમજ સુવેજ ફાર્મની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા હતા। એસ્ટેટ વિભાગે દાણી નિમરા પોલીસ બંદોબસ્ત સાથે આખી કુલ 10 ઇન્ડસ્ટ્રીયલ પ્રકારના ગેરકાયદેસર બાંધકામ દૂર કર્યા। શહેરોમાં નિયમો તોડીને બેરોકટોક ધ્વનિ પ્રદૂષણ થઈ રહ્યું છે। આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ જનરલે પણ ધ્વનિ પ્રદૂષણ એક મોટી સમસ્યા હોવાનું સ્વીકાર્યું। ધ્વનિ પ્રદૂષણ મુદ્દે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર કાર્યવાહી કરી રહી હોવાનું પણ સરકાર તરફથી જવાબ રજૂ કરાયો। આ મામલે અરજદારે દલીલ કરી કે પોલીસ વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી થઈ રહી નથી, જેથી જીપીસીબીના નોટિફિકેશન મુજબ અવાજની મર્યાદા નક્કી કરવામાં આવે। કેમ કે સવારે 6 વાગ્યાથી લઈ મોડી રાત સુધી ડીજે વાગે છે અને કોલ કર્યા બાદ પોલીસ પહોંચે ત્યાં સુધી વરઘોડો પણ જતો રહે છે। આ મામલે વધુ સુનાવણી 10 એપ્રિલે હાથ ધરાશે। વેપારના કારણે દુકાનદારોનો ધંધો મંદ પડ્યો છે। અમદાવાદના રિલીફ રોડ પર આવેલા ઇલેક્ટ્રિક સાધનો ધરાવતા વેપારીએ કહ્યું કે ઓનલાઈન વેપારના કારણે અમારા વેપારને અસર થઈ છે, ખૂબ મુશ્કેલી પડી રહી છે। મોલવાળા મોટા ડિસ્કાઉન્ટ આપે છે, જેને લઈ નાના વેપારીઓના ધંધા રોજગારમાં ખૂબ જ માર પડે છે। નાના વેપારીઓ માટે સરકાર યોગ્ય પગલાં ભરે તેવી માંગ થઈ। શરૂઆત થતા નવસારીમાં પાણીની રામાયણ પણ શરૂ થઈ। નવસારી શહેરના વોર્ડ નંબર 13 અને 6ના સ્થાનિકોમાં પાણીને લઈને વિવાદ સર્જાયો અને પાલિકા કચેરીએ સ્થાનિકોએ પાણીની માંગ સાથે મોરચો માંડ્યો। અંતે પાલિકા પ્રમુખે સ્થાનિકોની રજૂઆત સાંભળી